સમય મર્યાદા. એક શ્રીમંત માણસ તેની પત્ની સાથે રહેતો હતો, પરંતુ કાલચક્રના પ્રભાવથી તે ધીરે ધીરે ગરીબ થતો ગયો. તેની પત્નીએ કહ્યું, સમૃદ્ધિના દિવસોમાં રાજાના સ્થાનકની મુલાકાત લેવી તમારા માટે સારું છે. શ્રી કૃષ્ણે સુદામા માટે જે રીતે મદદ કરી હતી તે રીતે તેઓ આપણને આપણા સંકટ સમયમાં મદદ નહીં કરે. પત્નીના આગ્રહથી તે પણ સુદામાની જેમ રાજા પાસે ગયો. દ્વારપાળે રાજાને સંદેશો આપ્યો કે એક ગરીબ માણસ તમને મળવા માંગે છે અને પોતાને તમારો મિત્ર કહે છે. શ્રી કૃષ્ણની જેમ રાજા પણ પોતાના મિત્રનું નામ સાંભળતા જ દોડી આવ્યા અને પોતાના મિત્રને આ હાલતમાં જોઈ તેઓ હચમચી ગયા અને બોલ્યા, મિત્ર મને કહો, હું તમારી શું મદદ કરી શકું? મિત્રે અચકાતા મને તેના હાલ કહ્યા, આવો હું તમને મારા રત્નોના ખજાનામાં લઈ જાઉં, ત્યાંથી તમારા ખિસ્સામાં રત્નોને મન ભરીને લઈ જજો, પરંતુ તમને માત્ર 3 કલાકનો સમય મળશે. જો તમે તેનાથી વધુ સમય લેશો તો તમારે ખાલી હાથે આવવું પડશે. ઓકે ચાલો, તે માણસે કહ્યું અને રાજાની સાથે ચાલ્યો. રત્નોનો ભંડાર અને તેમાંથી નીકળતો ચમકતો પ્રકાશ જોઈને માણસ આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને તેણે પુષ્કળ રત્નોથી પોતાનું ખિસ્સું ભરી લીધું. જ્યારે તે બહાર આવવા લાગ્યો ત્યારે તેણે જોયું કે દરવાજા પાસે રત્નોથી બનેલા નાના રમકડા છે, જે બટનો દબાવવા પર વિવિધ પ્રકારની રમતો બતાવશે. તેણે વિચાર્યું કે હજુ સમય બાકી છે, શા માટે થોડો સમય તેની સાથે ન રમું. પણ આ શું, તે રમકડા સાથે રમવામાં એટલો બધો મશગુલ થઈ ગયો કે તેણે સમયનો ખ્યાલ જ ન રહ્યો. તે જ સમયે સમય મર્યાદા પૂરી થવાનો સંકેત આપતી ઘંટડી વાગી અને તે નિરાશ થઈને ખાલી હાથે બહાર આવ્યો. રાજાએ કહ્યું, દોસ્ત નિરાશ થવાની જરૂર નથી, આવો હું તમને મારા સોનાના ખજાનામાં લઈ જાઉં, ત્યાંથી સોનું તમારી બેગમાં મન ભરીને લઈ જાઓ, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખો. ઓકે ચાલો, તે માણસે કહ્યું અને રાજાની સાથે ચાલ્યો. તેણે જોયું કે રૂમ પણ સોનેરી પ્રકાશથી ઝગમગી રહ્યો હતો. તેણે ઝડપથી તેની બેગમાં સોનું ભરવાનું શરૂ કર્યું. પછી તેની નજર એક ઘોડા પર પડી જે સોનેરી કાઠીથી સુશોભિત હતી. ઓહો, આ એ જ ઘોડો છે જેના પર હું રાજા સાહેબ સાથે ફરવા જતો હતો. તે ઘોડાની નજીક ગયો, તેને સ્પર્શ કર્યો અને થોડી વાર તેના પર સવારી કરવાની ઈચ્છા સાથે બેસી ગયો. પણ આ શું, સમય મર્યાદા વીતતી ગઈ અને તે હજુ પણ સવારીની મજા માણી રહ્યો હતો. તે જ ક્ષણે ઘંટડી વાગી, સમય મર્યાદાના અંતનો સંકેત આપે છે અને તે ખૂબ જ નિરાશ થઈને ખાલી હાથે બહાર આવ્યો. રાજાએ કહ્યું, દોસ્ત નિરાશ થવાની જરૂર નથી, આવો હું તમને મારા ચાંદીના ખજાનામાં લઈ જાઉં, ત્યાંથી ચાંદીને મન ભરીને લઈ જાઓ, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખજો. ઓકે ચાલો, તે માણસે કહ્યું અને રાજાની સાથે ચાલ્યો. તેણે જોયું કે તે ઓરડો પણ ચાંદીની સફેદ ચમકથી સુંદર હતો. તેણે તેના ડ્રમને ચાંદીથી ભરવાનું શરૂ કર્યું. આ વખતે તેણે નક્કી કર્યું કે તે સમય મર્યાદા પહેલા રૂમમાંથી બહાર આવી જશે. પણ હજુ ઘણો સમય બાકી હતો. દરવાજા પાસે ચાંદીની એક વીંટી લટકતી હતી. જો તેને સ્પર્શ કરવામાં આવે તો ફસાઈ જવાનો ડર હોય તેવી સૂચના પણ લખવામાં આવી હતી, અને જો તમે ફસાઈ જાઓ તો પણ તેને બંને હાથે ઉકેલવાનો પ્રયાસ કરશો નહીં. તેણે વિચાર્યું કે આવી કોઈ જટિલ વસ્તુ જોઈ શકાતી નથી, જો તે ખૂબ મૂલ્યવાન હોય તો જ તે રક્ષણ માટે લખવામાં આવ્યું હોત. ચાલો જોઈએ શું વાત છે. બસ પછી તો શું હતું, મેં તેને સ્પર્શ કરતા જ તે એટલો ફસાઈ ગયો કે પહેલાં તો હું તેને એક હાથે ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો, જ્યારે તેને સફળતા ન મળી તો તેણે બંને હાથે ઉકેલવાનું શરૂ કર્યું, પરંતુ તે તેને ઉકેલી શક્યો નહીં અને તે ક્ષણે ઘંટ વાગી અને જે સમય મર્યાદાના અંતનો સંકેત આપે છે તે નિરાશ થઈને ખાલી હાથે બહાર આવ્યો. રાજાએ કહ્યું, દોસ્ત વાંધો નહીં, નિરાશ થવાની જરૂર નથી, હજુ તાંબાનો ખજાનો બાકી છે, આવો હું તમને મારા તાંબાના ખજાનામાં લઈ જાઓ, ત્યાંથી તાંબાને તમારી બોરીમાં મન ભરીને લઈ જાઓ, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખો. ઓકે ચાલો, તે માણસે કહ્યું અને રાજાની સાથે ચાલ્યો. જતી વખતે તે વિચારતો હતો કે હું મારા નસીબમાં રત્નો ભરવા આવ્યો છું અને કોથળામાં તાંબા ભરવાનો સમય આવી ગયો છે, થોડું તાંબુ પૂરતું નથી. તેણે તાંબાની ઘણી કોથળીઓ ભરી, પણ જેમ જેમ તેની પીઠ ભરાઈ રહી હતી તેમ તેમ તેની પીઠ દુખવા લાગી, પરંતુ તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું હતું. તેને મદદ માટે આસપાસ જોવાની ફરજ પડી. એક પથારી મૂકેલી જોવા મળી. થોડી વાર આરામ કરવા માટે તેના પર તે સૂઈ ગયો અને ઊંઘી ગયો અને આખરે ત્યાંથી પણ તેને ખાલી હાથે જ આવવું પડ્યું.
વાર્તાનો સાર, એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં આપણી સાથે કંઈ જ લઈ જઈ શકતા નથી. બાળપણ રમકડા સાથે રમવામાં, યુવાની લગ્નના મોહમાં અને ઘરની મૂંઝવણમાં વિતાવી, વૃદ્ધાશ્રમમાં જ્યારે મારી પીઠ દુખવા લાગી ત્યારે પથારી સિવાય બીજું કશું જોવાતું નહોતું અને સમય મર્યાદાની ઘંટડી વાગી રહી છે.